આપણો હવે નેક્સ્ટ ટોપિક એનો એ છે, ગઈકાલે આપણે ઓક્સિડેશન અને રિડક્શન જોયું હતું. મેં તમને શીખવાડ્યું કે યાદ કરી લો બરાબર, જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં જો કોઈ પણ પ્રક્રિયા ઓક્સિજન મેળવે તો એનું ઓક્સિડેશન અને ગુમાવે તો એનું રિડક્શન, એવું આપણે શીખ્યા. બીજા અન્ય ઉદાહરણો પણ જોઈએ. જો રેડોક્સ પ્રક્રિયાને કેટલાક અન્ય ઉદાહરણો ખબર છે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એટલે એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો જો ZnO+C ZnO+CO આ પ્રક્રિયામાં તમે જોશો ને, તો જો કાર્બન જે છે એ ઓક્સિજન મેળવે છે અને કાર્બન મોનોક્સાઇડ થાય એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. જો કાર્બન ઓક્સિજન મેળવે છે શું થયું કહેવાય, એનું ઓક્સિડેશન. અને ZnOમાંથી Zn થઈને જે ઓક્સિજન ગુમાવે છે એટલે કે એનું રિડક્શન થયું, એટલે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ZnO+C gives Zn+CO. જો જનરલી હોય કોઈ ઝીંક ધાતુનું પણ હોય ને તો એને જલ્દીથી હવામાંના ઓક્સિજન સાથે સંયોજન ઝીંક ઓક્સાઇડ બનાવે, એટલે કહેવાનું કે એનામાં ખવાતું જાય, એના પર ક્ષાર લાગતો જાય, કાટ લાગતો જાય, બરાબર. તો ઉપરાંત શું કરે, કાર્બનનું પણ ચડાઈ દે, એટલે કહેવાનું શું, કાર્બનનું પણ એટલે કે એનો રંગ મારી દે એના પર, તો એ કાર્બનનું પણ ચડાવી દે, તો એ કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પેલી ઝીંક ધાતુને કશું થવા દે નહીં. જનરલી તમે જોઈ હશે કે બેન્ચીસને કાળા રંગનો રંગ કરવામાં આવે છે, કેમ રંગ કરવામાં, કારણ કે ઉપર એનાથી એનું ક્ષારણ થતું અટકાવે છે. એ જો આપણા પછીનો ટોપિક છે, પણ અત્યારે આપણે જોઈએ ZnO+C ગિવ Zn+CO, એટલે કે આ ઓક્સિજન ગુમાવે છે એટલે એનું રિડક્શન થાય છે, કાર્બન ઓક્સિજન મેળવે છે એટલે એનું ઓક્સિડેશન થાય છે. બંને પ્રક્રિયા થતી હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશન રિડક્શન બંને થતું એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય, બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ, NaO2+4HCl. એક્ચ્યુઅલ હોય છે આપણે પછી એને સંતુલિત કરીએ. જોઈએ NaO2+HCl બંને વચ્ચે પ્રક્રિયા થઈ, ધ્યાનથી જોજો હો ભાઈ, HCl બરાબર, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને MnCl+H2O+Cl2 ક્લોરીન બને છે, બરાબર. હવે તમે અહીંયા જોશો તો ક્લોરીન ને અહીં બે અને આ એક ત્રણ, એક કામ કરીએ ને કે અહીંયા ગણી આપણે જો એને ચાર વડે ગુણીએ તો ચાર થાય. હવે શું કરીશું, અહીંયા Cl2 છે, બે વડે ગુણી કરો અને પણ હાઇડ્રોજન પણ ચાર થઈ ગયા, ચાર કરવા માટે અહીંયા બે વડે ગુણી દો એટલે થઈ જશે, બરાબર છે. આ પ્રક્રિયા તો થઈ ગઈ, પણ આમાં આપણે શું શીખવાનું છે કે આમાં HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું કહેવાય. જો HCl નું શેમાં ઓક્સિડેશન થયું, Cl2 માં, અને જ્યારે MnO2 નું MnCl2 માં રિડક્શન થયું કહેવાય. ઓક્સિજન અહીંયા પહેલા યાદ રાખજો, HCl માં Cl નું શેમાં રિડક્શન થયું, Cl2 માં, અને MnO2 માં O2 નું શેમાં થયું, MnCl2 માં રિડક્શન થયું કહેવાય, બરાબર છે. આ પ્રક્રિયા હવે આ યાદ રાખવાનું છે, આ થોડી અપવાદ પ્રક્રિયા છે જેને મોડે જ કરવી પડશે તમારે. NaO2+4HCl શું બને છે, MnCl+2H2O+Cl2. એક્ચ્યુઅલી MnCl2 જ હોવું જોઈએ, તો જ અહીંયા કે MnCl2 અહીંયા કે આવશે 4, અહીંયા બે આવશે, પણ અહીંયા બે આવશે નહીં, ફક્ત Cl. જો NaO2+4HCl gives MnCl2+2H2O+Cl2, એટલે કે બરાબર યાદ રાખજો, હા, આમાં HCl નું Cl2 માં ઓક્સિડેશન થશે અને NaO2 નું MnCl2 માં, એટલે એમાં Mn છૂટો પડ્યો આમાંથી અને આમાંથી Cl2 છૂટો પડ્યો અને અહીંયા બધી પાણી બની ગયું H2, બરાબર છે. આ રીતે છૂટો પડશે, આપવા પ્રક્રિયા છે, પણ તમારે મોઢે કરવું પડશે. HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું અને NaO2 માં MnCl2 માં રિડક્શન થયું, બરાબર. સિમ્પલ યાદ રાખો છે, આ ઓક્સિજન ગુમાવે છે એટલે એનું રિડક્શન થયું અને અહીંયા એટલે આ Cl2 માં મેળવે છે એટલે એનું ઓક્સિડેશન થયું. આ પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે, જો મેં તમને શીખવાડ્યું છે યાદ રાખજો, પછી આના બધા ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ગુમાવે તો રિડક્શન, પણ હાઇડ્રોજન માટે ઊંધું, જો હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન, જો હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન અને હાઇડ્રોજન મેળવે તો રિડક્શન, ઊંધું. ભાઈ જો ઓક્સિજન માં કેવું યાદ રાખશો, જો ઓક્સિજન મેળવે તો
ઓક્સિડેશન ગુમાવે તો રિડક્શન પણ હાઇડ્રોજનમાં ઊંધું ગુમાવે તો ઓક્સિડેશન અને મેળવે તો રિડક્શન એમ જોડાના કરતા ઊંધું યાદ રાખો ત્યાર પછી તમે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાઓ તમે જોઈ હોય તે લખી શકો છો હવે વાત આવી આપણી ક્ષારની હવે આપણો ટોપિક કયો છે ભાઈ ક્ષાર જો લોખંડની નવી વસ્તુઓ ચળકાટ વાળી હોય છે બરાબર તમે એ જોઈ હશે જો હું ક્ષારને સમજાવી દઉં તમે લોખંડની વસ્તુને કાટ લાગતો જોયો હશે એ ચળકાટ વાળી હોય ધીમે ધીમે કથ્થઈ રંગનો એના પર કાટ લાગી જાય તો એને ક્ષારણ કહેવાય બરાબર છે આપણે જાણીએ છીએ તો કોઈ પણ લોખંડની વસ્તુને કાટ લાગે ચાંદીના અને તાંબાની વસ્તુ બનેલી હોય એ ઝબકી થઈ જાય બરાબર છે તાંબાનો ઉપર છે ને લીલા રંગના ડાઘ પડે આ બધા ક્ષારણના ઉદાહરણો છે બરાબર છે તો ક્ષારણ આપણે જાણીએ છીએ કે ભાઈ આ રીતે વસ્તુ કોઈ પણ વસ્તુને કોઈ પણ ધાતુને હવામાં ખુલ્લી રાખીને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એમાં ક્ષારણ થાય છે એટલે એમાં કાટ લાગે છે તો આ કાટ લાગતો અટકાવવા માટે આપણે એક નવમો ધર્મને કારણ જોઈએ જોઈએ પછી જોઈએ પહેલા આગળ જોઈએ જો લોખંડની નવી વસ્તુઓ ચળકાટ લાગે પરંતુ પહેલા સમય બાદ એની પર લાલા સ્પટા કથે રંગના પાવડરનું આવરણ જામી જાય છે એટલે કથે રંગનો પાવડર જોવા મળે છે કાટ હોય છે હવે શું કહેશું આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવ એવું કહેવામાં આવે છે શું કહેવાય એને લોખંડનું કટાવ તાંબા અને ચાંદીની સવડી પાસે સ્તરનો ઝાંકો પડી જાય તમે જાણતા હશે કે ચાંદી હોય ને એ કાળા રંગની થઈ જાય અને તાંબુ લીલા રંગનું થઈ જાય એક ક્ષારણના ઉદાહરણ છે તાંબા પર ચાંદી પર કાળા રંગના ડાઘ પડે અને તાંબા પર લીલા રંગના ડાઘ પડે હવે તાંબા અને ચાંદીની સવડી પાસે સ્તર ઝાંકા પડે છે જ્યારે ધાતુ પર તેની આસપાસના બધા તો જેવા કે ભેજ પરિવહન પ્રક્રિયા થાય જો ભેજ એસિડ વગેરેનો હુમલો થાય હુમલો થાય એટલે અસર થાય ત્યારે ક્ષય થઈ જતો હોય આ પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે હવે લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે તમે જાણતા હશે કે જે બધા જહાજ હોય ને એ જહાજ લોખંડના બને હવે જહાજ તો પાણીમાં જ રહે ને તો લોખંડ પાણીમાં રહે તો લોખંડ કટાઈ જાય તો અંદર કાણા પડે તો પાણી અંદર ભરાઈ જાય તો જહાજ ડૂબી જાય એટલે નીચે છે ને ઝીંક ધાતુના મોટા મોટા ચોસલા લગાવવામાં આવે એટલે પરીક્ષામાં કારણ પૂછે ને ધોરણ 8 9 માં કારણ હતું કારણ એવું પૂછાય કે ભાઈ સ્ટીમરમાં નીચે ઝીંક ધાતુના ચોસલા લગાવવામાં આવે છે આવું કેમ કરવામાં આવે છે તો તમારે એમાં લખવાનું કે ભાઈ લોખંડ સ્ટીમર એ લોખંડના બનેલો હોય છે અને એ લોખંડને એ લોખંડ બરાબર યાદ રાખજો પાણીના સંપર્કમાં રહેવાથી તેમાં કાટ લાગે છે અને કાટ લાગવાથી તેનું ક્ષયન થાય અને પાણી અંદર ભરાઈ જાય તો સ્ટીમર ડૂબી જવાનો ભય રહે છે પરંતુ એનું ક્ષારણ અટકાવવા માટે નીચે ઝીંક ધાતુના ચોસલા લગાવવામાં આવે છે જે એના ક્ષારણને શું કરે છે અટકાવે છે અને ત્યાર પછી એ એના ક્ષારણને અટકાવે છે આ ક્ષારણને અટકાવે એટલે થોડા વખતમાં ઝીંક ધાતુ નું ક્ષયન થઈ જાય એટલે એનું ક્ષારણ થાય એટલે થોડા થોડા સમય એ ઝીંક ધાતુના ચોસલા બદલવામાં આવે એટલે પછી વાંધો આવે આઈગો ધ્યાનમાં એટલે એક્ઝામમાં પૂછે તો બનાવીને લખી શકશો તમે હવે નેક્સ્ટ જોઈએ ખોરાક તમે જોજો તમે રોટલી પછી કઈ તેલ વાળો પદાર્થ રાખી પૂછો ને તે ખોરો થઈ જશે એટલે કે તમને એનો સ્વાદ બદલાઈ ગયો લાગશે એની વાસ ખરાબ આવશે બરાબર છે તો એને ખોરાક કહેવાય તો જો તે લાંબા સમયથી રાખી મૂકેલો ચરબીયુક્ત અને તૈલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પાકેલા છે તમે પાક્યા હશે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ને એટલે શું થઈ જાય ખોરું થઈ જાય એનો સ્વાદ ખરાબ થઈ જાય અને એની વાસ અને સ્વાદ બદલાઈ જાય ચરબીયુક્ત તેમાં તૈલી ખોરાકનો ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એવા પદાર્થ ઉમેરવામાં એટલા માટે તમે જો અથાણું હોય એને તેલમાં ડૂબેલું રાખવાના જેને ખોરું થવા દે નહીં બીજું તમે બહારના જે જ્યુસ ને એ બધું લાવશો ને એ બળવદ્દામાં છે ને અંદર વિનેગર નાખેલું હોય એટલે વિનેગર નાખે જે ખટાશપણાના લીધે એને જલ્દીથી ખોરું થવા દે નહીં બરાબર છે એટલે એને સાચવવા માટે અંદર કંઈક ઉમેરવામાં આવે ખટાશયુક્ત વિનેગર ઉમેરવામાં આવે અથવા એસિડિક એસિડ ઉમેરવામાં આવે આ બધું અંદર ઉમેરવામાં આવે બરાબર હવે હવા અથવા તો એને હવા ચુસ્ત પાત્રમાં બંધ કરી દેવા તમે ઘરે જે વસ્તુ બનાવો છો તેને તમે હવા ચુસ્ત પાત્રમાં બંધ કરી દેશો તો પછી એ બગડશે નહીં પછી એ ખાવા યુક્ત રહેશે આયુ ધર્મમાં હવા ચુસ્ત પાત્રમાં ખોરાક રાખવાથી એનું ઓક્સિડેશન ધીમું થાય છે ઓકે આપણો આખો ટોપિક આજે પૂરો થઈ ગયો હવે નેક્સ્ટ લેક્ચર આપણે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરીશું ઓકે થેન્ક યુ વેરી મચ